ગૌશાળા જગદીશભાઈ ઢોલરિયા સુરત, એમના તરફથી રૂપિયા 5100 રૂપિયા આવે છે. બાબુભાઈ વલ્લભભાઈ રાદડિયા, એમના તરફથી 11111 રૂપિયો ગૌશાળામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. એવા માં ગવત્રીના નામ ઉપર બધા મેળા છીએ અને આવું ધર્મનું કામ હોય, જો કે તમે ખૂબ આપ્યું છે. હા, ગાયના નામ ઉપર મેળા છે એટલે માં ગવત્રીને પણ યાદ કરી. ગાયુના એ ગોવાણી આજાટ ગાયું લઈને ગાયુના એ ગોવાણી Yeah.
અને શિરનું સરદાર આઝાદી આપતો ગયો ઈ કણબીતનો રે પટેલ વાત છે તમારો
બરફના કરા પડતા હોય એનો વરસાદ જોયો છે, કંઈક ક્યાંક ઈયળોનો વરસાદ થયો હોય એવું સાંભળ્યું છે ખેતરોમાં. હે અનિલભાઈ, આ બધું સાંભળ્યું છે, પણ ક્યાંય રૂપિયાનો વરસાદ થતો હોય એવું જોયું નહોતું. આ જોયું હોત અને આ હગી આંખે અને એ હગી આંખે અને એમાં આ અમારે અલ્પાબેન પટેલ વાહભાઈ એક વખત જોરદાર તાળીઓથી વધાવવાલા. વાહ બેન વાહ, મોજ કરાવી દીધી આજે. અને હવે સુખદેવભાઈ આવે છે ને, હા એ વાવાઝોડું આવ્યું, હે વાવાઝોડું, આ તો વાવાઝોડું છે. આગળ તમે જુઓ ફરફરાટી, હા વિનયજી થાય હું મારો વારો આવી કે અડધો કલાક કર કે બોલો બોલો ઘડીક રાખો કેમ. પણ આ ભુવા પરિવાર, એમના સગા સંબંધી, એમનું મિત્ર મંડળ, માનસિક રૂપના તમામ મિત્રો, અમારે ભાઈ શ્રી જગદીશભાઈ સાવલિયા, ભાઈ શ્રી જીતુભાઈ ભુવા અને એમના તમામ જેટલા મિત્રો છે, ભાઈ જિગ્નેશભાઈને નામ લઈએ એટલા ઓછા, પણ આ 50 મિત્રોની ટીમ સાહેબ એવી તાકાતવાળી છે અને ઉદાર છે, અને ચાર ચાર પાંચ પાંચ જમાયું એવા ઉદાર કે એની કાંઈ વાત કરવી ને અમે ગયા હતા, ઊભા જ થયા હતા કે આગળ બધું પૂરું કરી નાખીએ, પણ ત્યાં તો આ બધા થાકી ગયા એટલે અમે પાછી પાછા વહી આવ્યા છે. પણ આવીશું કાલ સવારે, પણ ત્યાં સુધી અહીં લોક ડાયરો પાછો જામ છે. જિગ્નેશભાઈ ની આમાં અમારે ત્યાં 3000 ના પગારમાં કઈ તમારી જેમ થોડું આમ ઉલાળાય છે,
તમારે દિયોન લ્યો દિયોન લ્યો માનસી ગ્રુપ દિયોન લ્યો લ્યોન દિયો એ જગાભાઈ તમે એટલે રૂપિયા નાવ છો હા પણ આજ આનંદ આજ ઉચ્ચરંગ આજ નેનોમાં ને સખી આજ ભુવા પરિવારના આંગણે કંચન વર્ષે મેં આ રૂડો અવસર અને એમાંય માં ગૌત્રી માટે માં ભગવતી માટે જ્યારે અહીંયા સંકલ્પ કર્યો અને એ સંકલ્પને આપ સૌ મિત્ર મંડળે સગા સંબંધીઓએ તમામ સાથે મળીને જે ભાવથી આજ ઘોળ કરી છે અમારે કુમનભાઈ હોય કે અલ્પાબેન બંને કલાકારો એવા તાકાતવાળા અને હવે સુખદેવભાઈ તો હું છે પણ એ કહેતા હોય ઘણી વખત 35 વરે લગ્ન થાય એવું અમારા ઉપર કોક 1000 રૂપિયો નાખી જાય એમ કે એક વારો આવી જાય તો આવી જાય પણ ફરી એક વખત આપણે મોજ કરીએ અને આપ સૌ જ્યાં સુધી બેસો ત્યાં સુધી મોજ કરવી છે માં ભગવતી ગૌત્રી માટે છે એટલે અહીંયા અહીં બેઠા હોય એટલા ને સૌને એક વખત અહીં આવવું યાદી કર્યા હતા ને રામદેવ આર્ટ અમારે ભાઈ ધારીથી નલિનભાઈ કોટડીયા સાહેબ જય શ્રી કૃષ્ણ આવજો ખૂબ સમય આપ્યો આપણી વચ્ચે બેઠા એના માટે પણ આપણે સૌ એમના આભારી આ ભુવા પરિવારના આંગણે આપનું આગમન આપ સૌ જેનો ઘરે હાલે છે બધા બેહો એટલે નવીનભાઈ તમને નથી કહેતો તમે તો સજોડે આવ્યા છો એટલે વાંધો નહીં હવે બેસો ભાઈ છોકરા તમારા માગ આવે છે બે ઊભા વાળ થઈ ગયા અમુક અમુકના પૈસા વીણે વીણે હા બેસો એટલે મને કંઈક બોલવી ને મજા આવે આ ટીપણું લઈ લો એક આમાં છે કાંઈ લઈ લો ટીપણા ભરી દીધા એ હવે પછીનો કાર્યક્રમ છે સ્લીપિંગ કાર્યક્રમ છે તમે હુતા હુતા સાંભળી એકશો પણ ફાટલા મોજાવાળા પગ હંકેલી લેજો કારણ કે ગાડલાનો પૂરેપૂરો ઉપયોગ કરજો અમે હવે કોગળા કરાવીશું અને આ બાળકોને થોડાક ઓછા કરો અહીંથી આ જો ધીસ ઇઝ બરમુડા એટલે હવે ઘડીક સ્થિર થઈને સાંભળજો બહેનો જેને મંગળ આરતી જાવ હોય જાવ તમે તારે ગળધા બહેનો ઓછા થઈ ગયા કારણ કે બહેનો ભાઈઓ અરે કોઈથી રહ્યા જ નથી હા એ અહીં ડાયરામાંથી ઘેરી ગયા છે તમે હવે ઘેરી છો તે કથામાં આવશે અરે હવે અને મને વિડીયો શૂટિંગ બહુ સારું છે અહીં લાઈવ પ્રસારણ છે ને કૃષ્ણા ચેનલ આ કૃષ્ણા ચેનલ દ્વારા આજુબાજુના ગામડામાં બધે લાઈવ પ્રસારણ છે આ વિડીયો શૂટિંગ પણ બહુ અઘરું છે સતત એક ધારો અહીં ઊભું રહેવું અહીં અમને સહન કરે ઘેરે જઈને પાછા એકવાર જોરદાર તાળીથી વિડીયોવાળાને વધાવી લો અને મને વિડીયોમાં હવ પે સારું વસ્તુ ગમતી હોય ને તો આ ઘોડીઓ આ મારે સોમાં આમ છે ને વાડીએ લઈ જવી કહ્યા શેઠે કેટલો કપાય થયો જોવા થાય હા લાવો લાવો ચીઠ્યું લાવો હા મુકેશભાઈ અજુડિયા તરફથી 21,000 રૂપિયા સુરત અહીં ગૌશાળાને મળે છે સુરતવાળા મુકેશભાઈ અજુડિયા એક જોકે ખૂબ દાન વર્ષે આપ અને બીજું કે હું મારો પ્રોગ્રામ પૂરો થયો ડાયરેક્ટ ઊભો થઈ ગયો હતો ખરેખર તો મારે અલ્પબેનને રજૂ કરવા જોઈએ પણ જોકે અલ્પબેનથી તો આપણે કોઈ પરિચિત નથી એવું નથી પણ બહુ ઓછા સુરેલા લેડીઝ ગાયકો છે અત્યારે ગુજરાતના એમાં બહુ સુરેલું અને મધુરું ગાતા હોય તો માત્ર આપણે પટેલ સંબંધનું ગૌરવ એવા અલ્પબેન પટેલ છે એમને જોરદાર તાળીથી આપણે બેન અલ્પાબેનને વધાવેલી કારણ કે ગાવું બહુ અઘરું છે એમ તો બોલવી ને ગમે ત્યારે પીડવી મૂકવી પણ ગાવાળાને તો 1.5 કલાક 2 કલાક ગાવું પડે ને રોજ કાર્યક્રમો જુઓ આ લગભગ 8મો કાર્યક્રમ તો એમનો મારી હારી છે અને રોજ હમણાં 7 દિવસથી તો અમે બારા સેવી લ્યો હમણાં હું બીમાર પડ્યો ડૉક્ટર પાસે ગયો મેં સાહેબ બીમાર પડ્યો મને કે ઘરનું ખાધું છે 4 દિવસ મારા ઘરે મહેમાન રોકાણા મારા છોકરાને કીધું મહેમાન હાટું કંઈક લઈએ રિક્ષા લઈએ એવું હમણાં એક છોકરાને પપ્પાને કહેતો પપ્પા બધાના મમ્મી સ્કૂલે મૂકવા આવે છે અને તમે કેમ આવો છો તેને પપ્પા કહે એટલે જ હું આવું છું હા હવે એક એક લીટરના ઝોક તમારે સમજી જવાના પણ સાચી મહેનત આ સાજિંદાઓની છે આ ભાઈ તબલા ઉપર ભાઈ વિનુભાઈ દેસાણી એકવાર જોરદાર તાળીઓ તેમને વધાવી લો ભાઈ ભરતભાઈ ક્યાંય છે ને હમણાં આવી જાય હમણાં આવે પછી ફરી થઈ આપ હા જો વીડિયાવાળા દાંત કાઢે સારું કહેવાય ને કે આ દાંત આવે જ નહીં હા જો આને આને પૂછો એને પૂછો પણ રોજ કલાકાર સામે હોય કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય તો મહિના 5 કથા 500 એટલે કઈ સીતાજી વળાવે એટલે ન રોતો આગલા હિસાબ આટું રોતો હોય
એટલે ખાખી પીને વાલે કે ભાઈ સિગરેટ નહીં પીતે, ઠૂંઠા મિલ જાતે તો આખી નહીં પીતે. અને આપ બધા ખૂબ ઘોર કર્યો, આવું તો ગામ મેં ધાર્યું નહોતો. આ હું ગામનું નામે ભૂલી જાઉં છું, આ આગલું હું ઢૂંઢિયા, આ એ ભૂલાઈ જાય મને. પીપળિયા દરે આદરે ઢૂંઢિયા પીપળિયા ગામ, આમ ચમત્કાર જેવું લાગે છે જીતુભાઈ મને. એવું કે આ એવા કે એટલું સરસ ગામડામાં ડ્રોમ ને આવું સરસ આયોજન, અને કે અમુક અમુક ગામમાં જાય તો ગલોપ અમેરી પામે કે ગલોપ ને જ લેવા લે, તમે વાહણા ઉપર હાલવાનું છે. અને બધી આવા સારા આયોજન નથી હોતા. હમણાં એક ગામમાં એમ ગયા કે કલાકારના હા મૈયા કરો, મેં ભાઈ સંતોના સાધુના આ આગેવાનોના હા મૈયા, કલાકારના થોડા હા મૈયા હતા કે નહીં, ગામમાં ડંગો મારી દેવો કલાકારના હા મૈયા કરવા. એ પાદરથી એમને ગાડામાં બેહ્યા, બળદ ગાડામાં, તબલાવાળો મંજીરાવાળો એમ બધા ગાડામાં, ગાડું 10 ની સ્પીડમાં હેલ્યું હતું કે એટલે વાંધો નહીં, પણ 15 ની સ્પીડ પકડી અને બરાબર કથાનો મંડપ આવ્યો ને સરપંચે જોટામાં ભડાકો કર્યો અને બળી ત્યાં ભડક્યા, તો ગાડું આંકતો હેઠો ઉતરી ગયો અને બળદ વાળીને એવાયા. એ બધા કલાકારને લઈને કૂંટ્યા મો. એક કલાકાર રસકો વાટવાઈ ગયો અને એક પાણી પાવાઈ ગયો અને ખબર ન પડી કે ભાગું રાખવા આવ્યા છે ગયા, આ પ્રોગ્રામ દેવા આવ્યા છે. મારા ઘરે ઇસ્ત્રી બંધી હતી, ઇસ્ત્રી મારા ઘરના કે બાજુવાળાને ઇસ્ત્રી લઈ આવો ને, તો બાજુવાળા ભાઈ ફળિયા બેઠા નહીં, ઇસ્ત્રી છે મને કે હા બેઠી. મેં દી નહીં ગરમ થાય મને કે બાજુમાં જાઓ, મેં દી નહીં કરંટ લાગે મને કે હડવત ખરા, મેં દી નહીં ઘડ્યું ભાંગે તો કે મને આંખો ભાંગી નાખ્યો, ઘડ્યું નહીં કે હા કરો. એટલે હાસ્યની વાત છે. પછી આપણે બહેનો ઘડી તમે બે જોયો, તમારો કરુણ પ્રસંગ લેવો છે, કારણ કે બહેનો ઉપર ઉતરી પીડ્યો છું. પણ બહેનોનું તપ છે બિચારા, એના કેટલાય પાત્રો ફરે. અને સ્ત્રી સ્ત્રી છે, સ્ત્રી શક્તિ છે, પુરુષ સહન શક્તિ. હમણાં એક જણને ડાકણ હામી મળે કે હું ડાકણ શું થયું, કે ભાઈ શું થઈ ગયું, બીતો જ નહોતો. હું કે ડાકણ શું થયું, કે ભાઈ નીકળ્યા કરે તો રસ્તો છે, બીવે જ નહીં. એ કે ડાકણથી નથી બીતો, એટલે કે મારા લગ્ન થઈ ગયા 25 વર્ષ થયા. તું તો છૂટાવાળમાં છો ને, ઘરે અંબોડાવાળી રેખડે અંબોડાવાળી ગઈ. બરોડા પ્રિસેસમાં રોજ બહેનો કટલી દુકાનમાં જતા હતા, એટલે કટલી વાળા મેં કીધું બહેનો તમે રોજ આવો છો, કેમ કઈ લેતા નથી? કે ભાઈ લેવી છે તને ખબર નથી. હમણાં બરોડા પ્રિસેસમાં એક બેન હેલા જતા, બકલમાં લબક ઝબક બકલમાં થાય, બધા શું થાય કે મોબાઈલ ટાવર પકડે, એટલે બોલો મોબાઈલ. અને ભાઈ ભાઈ મોબાઈલ વાંધો ને, પણ બહેનો જે મોબાઈલ ધારણ કર્યા ખાલી ઇનકમિંગ, કારણ કે બેલેન્સ તો કુમર ઘૂઘું પુરાવાના હોય. અને હા ઇનકમિંગ, એમાં તાજું તાજું છોકરીનું વિભીષણ થયું અને કુમારનો ફોન આવે, જો ફોન ન ઉપાડે ઘુઘેશને ખોટું લાગે અને ઉપાડે તો રોટલી બળી જાય. પછી ફોન આય ઠેરાવે છોકરી રોટલી બનાવતી હોય, પછી એના વિચારો રજૂ કરે, તમે મને ઘઉંમાં દેખાવશ, તમે મને ચોખામ દેખાવશ, તમે મને ખાંડમાં દેખાવ, તો ધણી છે કે ધેનાડું કાંઈ ખબર પડતી નહીં. હા હું બીજો રેડિયર હશે રેગડ્યા કરે. એટલે આમાં ઘણાનું ઘરે હાલે છે, બધા બેઠા છે. નકર એક જણો કહેતો સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, દીપડા જ ન બીવું. છોકરો કે મારે બાર કહું તો કે આવા દે, કેટલો થાય કે હોય છે. એટલે મેં કીધું સ્ત્રી છે શક્તિ. એક બેન મણના ધણીને કહેતા હતા કે હું એ કે મુમતાઝ મરી ગયા, એના પાછળના ધણી તાજમહાલ બંધાવ્યો, હું ઉમર જાય તેમ હું બંધાવશો, તો કે મનુ માધનું ટિફિન. પછી એકલો તો શું કરે. ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ હમણાં દોઢ વર્ષ પહેલાં, જોજો અઘરામ અઘરો જોક છે, સમજાય જાત મજા આવે છે. ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ દોઢ વર્ષ પહેલાં અમદાવાદમાં આવ્યા હતા જિનપિંગ, એને નરેન્દ્ર મોદી સાહેબે આ બાજુ ફેરવ્યા સાબરમતી રિવરફ્રન્ટમાં, એના ફોટા છાપામાં આવ્યા, ગઢડા ડોહલા બેઠા તેને વાત કરી. મેં ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદમાં આવ્યા ચાઇનાના, તો એક બાબા મને કે ઓરિજિનલ કીધી આવી છે, વાર ન સમજણો હોઈ જાય જો. એ કે ચાઇનાનું ક્યાં લાંબો, પણ બહેનોને ખબર છે કે બહેનો રસોઈ બનાવતા હોય આખા તપેલામાં એક ચોખાનો દાણો દબે, એટલે બહેનોને ખબર પડે છે કે આમાં કેટલા ચોખા બફાણા, પછી બધાને દબાવવાની જરૂર નહીં, નકર ખાય એવા ન રહે. એક મામાને જોવો આખા મોહાલની ખબર પડે કે આનું મોહાળ કેવું છે, એક કાકાને જોવો આખા કુટુંબને ખબર પડે કે આમાં રોન કેટલા કાઢતા હોય, અને ગામનો સોરો જોવો ને ગામનું પાદર જોવો આખા ગામની ખબર પડે, કારણ કે રીધી સીધી બધી ન્યાજ બેઠી હોય. ઊંધા સાંપા ખોલી ખોલીને બેઠા, હાલ લે ખટરો ઊંધો ગયો, ખટરો ઊંધો ગયો, સાંપ ઊંધું છે. હમણાં સાંપુ ખોલીને બેઠો, હાત બાબા ફરતા બેઠા, નહીં કમળા એ હાથનો ભોગ લીધો. એક બાબા કે કમળા બોલ વાટકી લે, અરે રોગ છે બાય નથી. એટલે 21મી સદી પાસાનો હોય છે એની બીક છે. તમે જો અમુક અમુક ગામડા કેટલા પાસળ, અમે ગરેડા રોડ ઉપર બમ્પ બનાવ્યા, બમ્પ બે ત્રણ ડોહલા આમથી આવ્યા કે આ સારું કર્યું ગામનું પાણી ગામમાં આપણું એણપા,
એ પાળ્યું નથી, બોમ્બ છે. હમણાં એક ભાઈ છોકરા ફ્રીજમાં મૂકી દીધા. મેં કેમ ફ્રીજમાં મૂક્યા? મને કે બગડે નહીં. હમણાં એક છોકરાને પપ્પાને પૂછતો, પપ્પા મારો જન્મ કઈ રીતે થયો? કે દ્વારકા ગયા, દ્વારકાધીશ મેં માંગણી કરી, તારો જન્મ થયો. કે આપણે બેન છે એનો જન્મ કઈ રીતે થયો? તો કે ડાકોર ગયા અને રણછોડરાએ પણ માંગણી કરી, બેનનો જન્મ થયો. ઓન છોકરાનો મગજ ગયો. એ કે બધા ભેખ માગી વેળા કર્યા લાગે. બોલો આ પરજા. પણ મેં કીધું ને, જે કાંઈ તપ છે ને આપણા વડીલોનું છે, વડીલોએ બહુ તપ કર્યું છે. આપણે લીલા લહેર કરી અને કેવો જમાનો જીવન એવો. સુરતમાં તો તમારે સુરતવાળાને કહો અમેરિકા જવાની કંઈ જરૂર જ નહીં, ક્યાંય નહીં. આ ડુમસ રોડ ઉપર નીકળો, ન્યૂ જર્સી જેવું લાગે. હા હા, અમેરિકામાં સિસ્ટમ છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સુટકેસ ખોવાઈ જાય તો તમે પોલીસને કમ્પ્લેન કરો, એક કલાકમાં સુટકેસ તમારે ઘેરે દઈ જાય. આ આપણે ઘેરે ને ઘેરે ખોવાય તો ચાર દી મળે. ત્રણ દિવસ બાદ ના જાય, તેમી મૂકી તેમી મૂકી. ભાઈ હવે ચડી ગઈ છે. હમણાં મારો ગીરમાં પ્રોગ્રામ હતો, તો ભાઈ જાહેરાત કરી કે સુખદેવભાઈ ધામીલાનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઓઢાડીને કરશે. સરપંચ સાયલ એને ઉભા રહે પણ ઓઢાડે ને અડધી કલાક થાય. મેં ઓઢાડી જોઈએ કે હોય જાવ ઓઢાડ લે, હું લાંબા ડીલ કરવા મારે. હમણાં એક જણો મને મળ્યો, મને કે સુખદેવભાઈ પ્રેમ લગ્ન કરાય જ નહીં, લવ મેરેજ કરાય જ નહીં. મેં હવે અમારો ક્યાં વારો આવર? તો કે પ્રેમ લગ્ન કરતા જ નહીં, લવ મેરેજ કરાય જ નહીં. થાકી ગયેલો. મેં તું એટલો બધો થાકી હું લેવાઈ ગયો? પછી મેં છોકરાને પૂછ્યું, મેં તને છોકરીમાં એવું શું લાગ્યું કે તે પ્રેમ લગ્ન કર્યા? એવું છોકરીમાં શું હતું કે તે પ્રેમ લગ્ન કર્યા? તને શું ગમ્યું? તો કે સુખદીપભાઈ એના વાળની લટ મને બહુ ગમી ગઈ. તો મેં લટ કાપી અને ખીર સાહેબ નાખી દેવાય, આખો મુદો ન લવાય. આખો મુદો લાવ્યો તો યાર જો ને તું, પાકીટમાં રખાય લટ ફાવે તો જોઈ લેવાય. આખો મુદો લાવ્યો તો યાર જો ને તું, આ ફુવારા સારો કરો એટલે ગરમી વહી જાય. એક જગ્યા ગયો પંખો આમ નામ ફરતો, આમ કેમ પર હપ્તે જ લીધો. ગઢડામાં એક બેન દેસે એને લકવા થઈ ગયો, આમને હાથ થાય છે. તો ભાવનગર બસમાં બેઠો, મારી બાજુમાં આવ્યા. મને કે ભાવનગર જાઉં છું. મેં બેન ઢસા હું ઉતરી જાય છે, 80 કિલોમીટર થાય, આ બાજુના વાળ જ ન રહે. કેવા રોગ આપે વિચાર કરો. હમણાં એક જણો દવાખાને ગયો, ડોક્ટર કે બીડી પીવો છો? કે સાહેબ એક જ હતી. આ શોખ સમજો ને મરદ કે એમ તો આવું ગામ હોય ને તો આપણે સૌરાષ્ટ્ર નું દોહ યાદ આવી જાય. જીતુભાઈ આવું સરસ ગામ ક્યારેક ભાગમાં આવતું હોય અમારા. નકર હવે તો એમ પ્રોગ્રામ કોઈનો આવે ને તો બહુ બધું પૂછી લેવી છો. આયોજકો કોણ છે, ગામ કેવું છે, બધું એક વ્યવહાર કરું એટલું પાકું કરવી ને પછી આ પાડવી, એટલું ધ્યાન રાખવી છે. છતાં અમુક અમુક ગામ એવા તાણવાળા આવે છે કે ડેલા બંધ હોય તો કુતરે આવતા હોય. મેં બંધ ડેલા છે ને કુતરે કહેતે કે તળિયામાંથી તળિયા કેવડાય છે વિચાર કરો. આ તમે કેટલો રૂપિયો વર્ષા ગૌશાળા માટે સાહેબ વિચાર કરો. આ દાંતાઓ સાહેબ એકવાર આમ તમે કરો કે 1000 રૂપિયા વૈયા જાય. આ સાથી અને જીગર જોઈ કે રેલેલો પૈસો ગૌશાળા માટે વાપરવો. એકવાર જોરદાર તાળીથી આ બધા પૈસા જેણે આ ઘોર કર્યો એને વધાવી લો. નકર એક ગામમાં હું ગયો તો 150 રૂપિયા કંઈક ઉડાડ્યા, એમાં લાઇટ વહી ગઈ, ગામ સોરી ગયું. સરપંચ ઉભા થયા, ભલે હમણાં 150 રૂપિયા ઉડાડ્યા, એ તમે ચોરી ગયા. આપણા ગામની આબરૂ શું? હું અંધારું કરી દઉં છું, જેને પસ્તાવો થયો હોય પૈસા અંધારા પાછા મૂકી દેજો. સરપંચ અંધારું કરીને લાઈટ શરૂ કરી કે પેટને તબલાઈ કોકલી. આવું તાણવાળું ગામો. એ તો આપ બધા ખૂબ અને અત્યારે બે જ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે, ગા અને મા. બાપુજી લડી લે. અને હું તમને ચોખ્ખું કહું છું કે અત્યારે 4 મહિના અત્યારે તકલીફ છે. એ ઓલી બોટલ ખખડાય માં ભાઈ, બોટલ લઈ લે ભાઈ. અમારા બાપા વખતે ત્રાસ હતો ને એની પેઢી હોય જાય લો. એ ભાઈ લઈ લો, આ મોટા મજા. પણ બાળકો તો રમતા હોય તો સારા લાગે ને. આ કેટલા સરસ જો છોકરા, નાનો છોકરો સાહેબ મધ્ય હવા કાઢો કેટલું સરસ લાગે. 80 વર્ષ બાપાને હળી લઈને બે રોલ્યો કેવો લાગે. અને જમાનો આ છોકરા તો ભાગશાળી છે તમે જુઓ. હે અત્યારના છોકરા કેવા સારા યુગમાં આવ્યા, મોબાઈલ કોમ્પ્યુટર. અને બીજો ફાયદો તો એ કે છોકરી જોવા જઈએ કે આ વિશાળ પહેલાં મળીએ કે ફરવા જઈએ કે વાત કરીએ કે આપણા વડીલોને પૂછો કેટલું બંધમાં આવ્યા. ખબર જ નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે. લગ્ન આવે તો બંધમાં, જાન જાય તો બંધમાં, જાન આવે તો બંધમાં. એ તો ઘોંઘટ ઉડતો કરે તે ખબર પડે. એ કારણે બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણા ને ગુલ્લા આવ્યા, ગુલ્લો ઘણા ચોક્કરમાં લડી ગયા. પણ જે જોયા વિના લાવ્યા એને 80-80 સોમાહા કાઢી નાખ્યા. જોઈને લાવ્યા આલ્બમ સ્ટુડિયો પીડ્યા ને છૂટા છેડા.
હવે આ છોકરા જઈએ કે છે એમાં સુરત થી મુંબઈ થી છોકરા ગામડામાં છોકરીઓ જો આવે પછી એમ કે મારે વાત કરવી છે એને ચંદ્રુપે લઈ જવાનો હોય એમ તો આપણે એમ કે ગા તું વાત કરી લેજે. હવે આપણા ગામડાની છોકરી બિચારી કોઈ દી ડેલા બારો પગ મૂક્યો ન હોય છતાં આપણે દીકરીને સમજાય બેટા તારું ભણતર અભ્યાસ એવું બધું છોકરાને કહી દે ને તો કદાચ તારું વે વિશાળ ગોઠવાય. છોકરી બિચારી શરમાતી શરમાતી રૂમમાં બે શંકર સામે પોઠિયો ગોઠવાય માં ગોઠવાય અને છોકરીને પ્રશ્ન પૂછે તને રસોઈ ફાવે છે? ઓલી છોકરી બિચારી મર્યાદામ જવાબ આપે હા ફાવે છે. આ પાછો આગળ વધે ચાઇનીઝ ફાવે? છોકરી કે ચાઇનીઝ આવડતું નથી પણ કદાચ આપણું વે વિશાળ થાય લગ્ન થાય અને હું સુરત આવીશ તો શીખી જઈશ. વળી પાછો આગળ પૂછે પંજાબી ફાવે? છોકરી કે પંજાબી આવડતું નથી પણ કદાચ આપણું વે વિશાળ લગ્ન થાય હું શીખી બિચારી મર્યાદામ. આ વળી પાછો આગળ પૂછે રામાયણ વિશે તને કાંઈ ખબર? છોકરી કે રામાયણની બે ત્રણ ચોપાઈ મને યાદ છે. તો કે ગીતા વિશે તો ક્યાં જાણે? તો કે ગીતાજીના ત્રણ શ્લોક મને યાદ છે. વળી પાછો છોકરો આગળ પૂછે મહાભારત વિશે તને કાંઈ ખબર? છોકરી કે એ તો હું આવીને કરીશ એમાં કંઈ જાણવાની જરૂર છે નહીં. એ તો વંડિયું કરાવીશ નોખા કરી કૂતરું ભાત વીખે પંદર દિન વીખી નાખીશું. વળી છોકરો આગળ પૂછે ચણાના લોટમાં શું થાય? છોકરી કે ગાંઠિયા થાય. તો કે નહીં બીજું શું થાય? તો કે ફાફડા થાય. તો કે નહીં બીજું શું થાય? તો કે ભજીયા થાય. તો કે નહીં બીજું શું થાય? ઓન છોકરા મગજ જાય છોકરીનો એ કે તારા બાપુજીને દાડો થાય એમ કરવો હોય. હવે આ રિવાજ બધા આવ્યા તમે જો એમાં બહેનો જાય ગામડામાં શિવમાં જાય અમારા શહેરમાં બધા શિવમાં જાય. હવે સુરતમાં હમણાં ડુમસ રોડ ઉપર કમણભાઈ મારો પ્રોગ્રામ હતો તો હવે બહેનો વોકિંગ કરતા હતા અને ભાઈઓ વોકિંગ કરતા. ભાઈઓ બિચારા ટેન્શનમાં વોકિંગ કરતા કારણ કે કોકના કોકના પેમેન્ટ પાકવાના હોય એટલે ધીરે ધીરે હિસાબમાં કોના ગોળીઓ પાવીને કાના બૂસ મારવા આવના. અને બહેનોને કોઈ જાતનું ટેન્શન એક્સના બૂટ એની ઉપર જીન્સ એની ઉપર ટી શર્ટ આમ જતા આ તો કે ઉડીને કંઈક પપ્પા ને વહી જાય લઈએ આમ. અને બહેનો વોકિંગ કરીને પછી હાઇટ નથી વધતી આડા ફાટે આડા આમ. અને એવા શરીર સામે એવા સામે માથું એવડું ને એવડું રહે શરીર વધે આગે તે તમે જોયો ને એમ થાય નાના એવા ગોળામાં ભૂધારું ઢાંક્યું છે કુવા. હવે આ બધા રિવાજ આવ્યા મારા લગ્ન થઈ ગયા છે એકવાર એમાં કોઈ હેર સ્પ્રે મોકલ્યો. હેર સ્પ્રે હવે આમાં સુરતથી જેટલા જોવાળા સુરતના મુંબઈના એને ખબર છે હેર સ્પ્રેનો ઉપયોગ ક્યાં થાય. આમાં યુવાનોને ખબર. હવે મુંબઈથી એક ડાયમંડવાળા ભાઈ મારા લગ્નમાં પ્રેઝન્ટ મોકલ્યો મને કે સુખદેવભાઈ મારા તરફથી આ દુબઈથી કોલ સ્પ્રે અને આ હેર સ્પ્રે લાવ્યો છે બે મારા તરફથી ભેટ. હવે કોલ સ્પ્રેમાં તો અમને ખબર કે બાથરૂમનો સ્પ્રે આવે પણ આ હેર સ્પ્રેને કોઈને ખબર નહીં. હવે મારા ઘરે મારા ગામમાં પહેલાં વહેલા લગ્ન કોઈને ખબર નહીં હેર સ્પ્રે ક્યાં છતાં હેર સ્પ્રેનો નિયમ એવો છે કે તમે વાળ ઓળી લો. એ વખતે વાળ હતા એટલે વાળ ઓળી લો પછી ઉપર હેર સ્પ્રે લગાડો તો જે સ્ટાઇલમાં વાળ ઓળ્યા હોય એ સ્ટાઇલમાં વાળ હઝર એ વિખાય નહીં એટલું હઝર લિક્વિડ અંદર આવે. હવે મારા ઘરે ગામમાં કોઈને ખબર નહીં એમાં ઉતારામાં કોઈ કે બાઈને રૂમમાં સ્પ્રે અંબાઈ દીધો અને બાઈને ખબર નહીં હાડલા ઉપર ધરાય ધરાય છાંટ્યો અને હાડલા જે હઝર થયા છે આપણે કે મારા ભાઈ ક્યાં છે હેલ્મેટ ગોઠે લાજ ઉછી થાય હેલ્મેટ ગોઈને સારી ગોરથી છાંટેલો બોલો. એટલે હવે આ બધા રિવાજ આવી ગયા છો રિષભ સન્નાન ખરખરાનાન આ સુરતમાં બધું આ જો મારા ગામડા ભલે કાસા મકાન હોય પણ નવના ભીતરા હોય ભલે દેશી નળિયા હોય પણ સાહેબ એસી જેવી મજા આવતી હોય. સુરતમાં એપાર્ટમેન્ટ બહુ સારા પણ બધું બીમ ઉપર ઊભું હોય બે એપાર્ટમેન્ટ વચ્ચે એક જ ઈંટની દિવાલ આમ પટલી. એક જણ બાપુજીને ફોટો બાજુ લગાડતો પડખેવાળો ભાઈ આવ્યો એ કે તમે શું કહ્યું કેમ ને કેમ મારે બા પડી ગયા લે હું હારી ખીલી નીકળી ગઈ. આ વિદેશવાળા વિચાર જ કરે છે કે આ દેશ કોણ હાંકે 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ આંટા માર્યા કરે છે જેટલું ઉતરે એટલું પાટે ચડી જાય છે અને 2.5 કરોડ કથામાં બેઠું છે રામધૂન લાગી ગોપાલધૂન 5 કરોડ કંઈ કામ જ નહીં. હમણાં વિદેશના પૂરી અમારા ગામમાં આવ્યા કે સૌરાષ્ટ્રમાં ભગવાન છે એમ જોયા મેં તમે ક્યાં જોયા? તો કે સકડો રિક્ષામાં 40-40 જણા બે 3 વ્હીલમાં ભગવાન શિવ એટલું બેલેન્સ રહે જ નહીં. એક પોલીસ વાળા તે સકડા વાળાને ઊભો રાખ્યો કે મારે તને દંડ નથી કરવો પણ શાળીને ત્યાં ગોઠવા કઈ રીતે ઉતરીને પાછા ગોઠવી દે તો શાળીને હેઠા ઉતરીને પાછા ગોઠવા પાછો મૂંગોયરો તો વાંધો નથી કે કુંડલા સુધી એક જગ્યા છે આવું સાહેબને કહેલે બોલો. એટલે સકડો રિક્ષા એટલે સકડો સકડા એટલે આ બાજુ અવાજ ઓછો કરજો ભાઈ અવાજ થોડો ઓછો કરો મારું ધ્યાન ના થાય કારણ કે આ બધું મગજમાં કાઢવાનું હોય ને કે એમાં સુરતવાળાના દાંત કઢાવે એટલે વિશ્વ બેંકમાં લોન લેવા જેટલું અઘરું છે. હા કારણ કે આ લોકો મને વારા ઘડી સાંભળતા એટલે મને એમ થાય કે એક નવો જોક છે ને આપું. હા નકર અમે એક જગ્યાએ ગયા હવે ને 7 વાગે મને કે હજી પ્રોગ્રામ આંકો હવે ને 8 થયા મને કે હજી આંકો મેં છે હું મને કે મહેમાન હોશે ને ગાડલા 35 અમારે ગઢડામાં કથા બેઠી કથા થાય પુરાણે એમ કીધું કે કલ્યાણની વાત આપણે 9 વાગે કહેશું કલ્યાણની
હવે એ જીવના કલ્યાણ નહીં કહેતા, અમારા ગામના કલ્યાણ કે મારું કંઈક કહી દે, તે આગલી લાઈનમાં બેહી ગયો કે આ ગામને મારું કંઈક કહી દે. તો કે અત્યારે બહુ મોડું થયું, કલ્યાણને તો આપણે બપોર પછી કહીશું, કલ્યાણ વળી બેહી ગયો કે મારું કંઈક ગામને કહી દે. તો કે અત્યારે બહુ મોડું થયું, કલ્યાણ તો આપણે આવતીકાલે કહીશું, વળી બેસારો કલ્યાણ બેહી ગયો. તો કે અત્યારે બહુ કલ્યાણ કાંઈ હણ કલ્યાણનો મગી ગયો કે ત્રણ દીથી વાળીએ નહીં ગયો, હું આજ કહીશું ને કાલ કહું ને પમદી કહીશું. એ કે હું મારી વાડીએ બોર્ડે ઝાઝુ ઝાવા બેઠો હતો, મારા ડબલામાં બોર પીડ્યું, હું ખાઈ ગયો, જેને કહેવું કહી દો હું આને કરો. હવે જો જમાનો કેવો સુધારા ઉપર આવ્યો, જુઓ કેટલો સુધારા ઉપર આવ્યો. હવે ચશ્મા નીકળી જાય, હવે તો 25 વર્ષે કેટલો કોઈના ભાભા ઓફ થઈ જાય ને તો રીસર આપણે અહીંયા કાર્ડ આવશે સુરતમાં, અમારા બાપુજી ઓફ થઈ ગયા છે, નાવાનું જોઈન જોઈ વોટર રાખ્યું છે, રોતા રોતા નાવું તો 100 રૂપિયા મૂંગું મૂકું, 50 રૂપિયા. રામના રાવણનું યુદ્ધ પૂરું થયું ને વાંદરા બિચારા થાય કે બેઠેલા કંઈક વગર કારણે બાંધેલા, એને પર્સનલ ડખો કહ્યું હતો, નામ થાય કે બેઠેલા આમ, એમાં એમાં પુષ્પક વિમાન નીકળ્યું. એટલે એક વાંદરે બીજા વાંદરે કીધું કે આ શું જાય? તો કે પુષ્પક વિમાન. તો કે એમાં કોણ કોણ જાય? તો કે રામ, સીતાજી, હનુમાન, લક્ષ્મણ, હવે અયોધ્યા રિટર્ન જાય. અન વાંદરે બાંધે કે પુષ્પક વિમાન હતું? તો કે આ તો પહેલેથી છે. તો કે પુલ હું કેમ બાંધ્યો? દાદાના ફેરા કરીને નાખ્યો હતો, મારા દાદા ઓલપા કામ કરે, હું આણપા કામ. તો કે આ લાવ્યું કોણ? તો કે હનુમાનજી. તો કે બોલાવો ભલા, હમણાં 1.5 મહિનો આનું કામ આવ્યું, 2.5 મહિના બાંધ્યા, હવે લંકા ઉધરમાં આવે કોઈ નહીં આપે. તો હનુમાનજી પાસે મીડિયા વાંદરા રજૂઆત કરે, ભલા હાવ ટાપ ઉપર મૂકીને વ્યૂ જાય, અમારે કંઈક યોજના વિચારો, કંઈક જનધન યોજના, કંઈક આધાર કાર્ડ, કંઈક ઘરનું ઘર, કંઈક તો આવું. હનુમાનજી રામ ભાઈ ગયા, રામ કે એનો ઉદ્ધાર થઈ જ ગયો, એને થોડા થોડા પકડી અને જુદા જુદા ટાપ ઉપર ઘા કરો, એની આંખો નહીં ખુલે પણ વસ્તુ હારી બનાવશે, જાપાન, રશિયા, ચાઇના, વાંદર્યા. આ રામ ના ભરતા. હમણાં વિદેશ ગયો તો એક ભાઈ મને લેવા આવ્યા, ભાઈ હા બેનો શાંતિ જ નીકળે જાય, જો કંઈક બહેનોનો વાંક નથી, 8 વાગ્યાના બેઠા છે એ, હા એટલે જવું જાયજો તમતારે, એવું કોઈ ઓલું હોય ને અગવડતા તો. કારણ કે ઘણી જગ્યાએ જીતુભાઈ અમારે એવું તમારો ડાયરો સરું અને બહેરો પ્રદિક્ષણા ફરતા, એ જાગી ગયા હવે ભાવડે આની ફરતા, પ્રદિક્ષાનું માતબ હોય ને, પણ એ લોકો પણ ઘણા સમયથી બેઠા છે એટલે વાંધો નહીં, જેમને જવું હોય. અને બાળકો તમે તમને રમજો, સ્લીપિંગ થઈ જાઓ, હોય તો અમે કોગળા કરાવીશું. એક છોકરો હમણાં હેર કટિંગ સલૂનની દુકાને ગયો, એ કે અમિતાભ બચ્ચન જેવા વાળ કાપી દો, તો એટલે ભાભા બે કાત રામ મૂકી, બે કાત રામ મૂકી, બધા વાળ હરોળી નાખ્યા. ઓલો છોકરો કે અમિતાભ બચ્ચન વાળ આવા રાખે છે? તો એટલે ભાભા કે મેં નાનો હતો તો જોયો, જ્યાં વાળ હસા પડે એવા બોલો. આને શું કરો? એટલે વિદેશમાં ગયા ને, એક ભાઈ મને લેવા આવ્યા એરપોર્ટ ઉપર, મને કે સુખદુભાઈ તમે વિદેશ પહેલી વાર આવો છો, અમુક જગ્યાએ ઇંગ્લિશ બોલજો. મેં તો વાંધો નહીં. એક રેસ્ટોરન્ટમાં ગયા ને તો મને ઓર્ડર આપી દો, તો ઓલા વેટરને મેં કીધું ઓનિયન ઓનિયન, તો ઓલો વેટર આમ નામ કરે, મેં તો ઓનિયન, તો ઓલો આમ નામ કરે, ત્રીજી વાર કીધું ઓનિયન, ન ખબર પડે એટલે મારો મગજ ગયો. મેં તો હું સૌરાષ્ટ્રમાંથી આવું છું તોય મને ખબર ઓનિયન હું, આને આ નહીં ખબર હોય, બાજુની થાળમાં ડુંગળી બતાર, મેં કે ડુંગળી કયો જૂનાગઢનો છું. હા બાળકો જાઓ, ધીસ ઇઝ મમ્મી, આને લેતા જવા, એપ ડી સે વી હોર હે પાક્ષી. આ બેનો હા જાઓ જાઓ, છોકરા કેટલા સરસ જીન્સ ને બરમુડા. હા એને જાવું હોય તો જાવી દે ને મમ્મી, અરે એ બધા આ બ્લૂટૂથ છે પકડી જ લે. આ મમ્મી જતા હોય એટલે એને ખબર જ પડે છે કે મમ્મીનો કવરેજ આ વિસ્તારમાં છે એમ. હા સરસ છે, પણ બાળકોની મજા છે. છોકરા એક છોકરા સાહેબે મને કીધું, ચિત્ર દોર ચિત્ર, ગાંધીજીનું ચિત્ર દોરતો 1.5 કલાક થઈ, તો ગાંધીજીનું ચિત્ર દોરવાનું નહીં સાહેબ, ખીજાણા હું કામ નથી દોરાતું. તો કે સાહેબ એંગેજ આવે છે, કોઈક બીજું દોરતું હોય છે. હમણાં ડુમસ રોડ ઉપર મારો પ્રોગ્રામ હતો, તો એક ભાઈ જીતુભાઈ જેવા મારા મિત્ર છે, મને કે સુખદુભાઈ ગઢડા નથી જવું ને, અહીંયા 700 કિલોમીટર થાય, આને હુઈ જાઓ હવેર જાયજો. તો હું ફાર્મ હાઉસ હુઈ ગયો, હવે 100 વાગે જાગ્યો, તો 100 જણા બરમુડા ટી શર્ટ પહેરીને આવેલા જતા. તો મેં કીધું આ કોણ જાય? તો કીધું બધા કરોડોપતિ માણસો છે અને શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ હાલે. મેં તો એ લોકો કરોડોપતિ ચાલો ને, આપણે ઘેરે ગાયલી, એમ 2-3 કલાકાર એ કરોડોપતિ માણસો અરે 7-8 કિલોમીટર હાલ્યા. મેં તો એટલું બધું આ લોકો ન હાલતા, એને પૂછો આ હાલવા જ નીકળ્યા છે ને. તો એમને પૂછ્યું, મેં તમે વોકિંગ કરવા નીકળ્યા? એ કે ના ભાઈ ના, અમે તો અંબાજી હાલીને જ આવી છીએ. એટલે 7 દૂન 14 કિલોમીટર અમારે નવણા કોઠે પાછું આવવું. હવે કલાકાર ભૂખ્યો હાલી એ કઈ. મેં તો એમ કરો, 150 ગ્રામ ગાંઠિયા મગાવો, ખાઈને પછી પાછું 7 કિલોમીટર હેલવી. 250 ગ્રામ ગાંઠિયા મગાવ્યા, 3 સા મગાવ્યા, કંઈક ભીખરી આમથી આવ્યો. મેં એટલે ગાંઠિયા ખાવા છે? તો કે તમે ખવડાવો જ ખાય. મેં 250 ગ્રામ ગાંઠિયા ભીખરીને આપી દે. 250 ગ્રામ ભીખરી ગઈ ગયો, 250 અમી ગઈ ગયા. કરીને ઊભા થયા પછી ખબર પડી અમને, તો એમ બરમુડા ટી શર્ટ પહેરેલા ખિસ્સા જ નહીં. આમ નામ કરતા હતા ને ભીખરી ઓળખી ગયો,
એ કે નથી, મેં દાબરું જાવીને કોઈક જાણે તું નીકળે છે, મેં એવું નથી, અમે એવા માણસો નથી. તો કે વાંધો નહીં કે તમે કીધું સુરત આવો, હું બિલ સુક્યો દઉં. મેં રેલવે સ્ટેશન ઘણું ભેળું કર્યું છે, ભીખારી અમારા બિલ સુક્યા ને અમારા મગજ ગયા. મેં ઓહો, લોકો ડાયરાના એટલા એટલા રૂપિયા આપણે, આપણા બિલ ભીખારી સુકવે? મેં ભાઈ અમે એવા માણસો નથી, તું રિક્ષા બાંધી લે. ભીખારી કે હું બોલ્યા? મેં રિક્ષા બાંધી લે. તો કે હું બોલ્યા? મેં તું રિક્ષા બાંધી લે, આ એક ફાર્મ હાઉસ છે જ્યાં તને પૈસા આપી દેવી. ભીખારી કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષા હું કામ મારો છો? મેં ભાઈ અમે કલાકાર છે. તો કે ભીખારીના ગાંઠિયા ખેંચાય કલાકાર જ હોય કે, અને વ્યસન જિંદગીમાં કોઈ જાતનું સારું નહીં વ્યસન, પણ મને એમ લાગે છે કે 135નો માવો હીરાના કારીગર માટે સારો, એટલે કોઈ વ્યસન કરતા નહીં, પણ આ તો શોખ છે કે 135નો માવો જે હીરાનો કારીગર ખાતો હોય છે એને એક્શન તમે જોઈજો, લગભગ ઘંટી ઉપર માતાજીનો ફોટો નહીં હોય, ફિલ્મ અને હિરોઈનનો હોય છે, અને એની સામો જોતો જોતો જે માવો બનાવશે ત્યારે નેન હશે, લડગે નેન આમ ફાટ કરીને ખાઈ જાય, એ માવો ખાતે કાઢી 142 તળિયા મારી દે, બાકી ભગતની પડી ક્યુ ખાતા નકરો બરાસ જ મારતા આગળ. ભગત કઈ બીજું કરે હું તમને, અને તમે બધા સુખી છો, કારણ હું ગુજરાતી ફિલ્મ જોતા ને જેટલી, અને અમે બધાનો વિકાસ રહી ગયો પાસળનું કારણ હું ગુજરાતી ફિલ્મ જોઈ જોઈ. ટોકીઝો બંધ થઈ ગઈ અમારે, હાવ એમે ટોકીઝ વાળ કે હું ટાઈમ છે તે અમને પૂછે, તમારે ક્યારે ટાઈમ છે? અમારા ટાઈમે તો મશીન હેન્ડલ મારે, હા ઉભડા મશીનથી ટોકીઝ હાલતી, આમ શોલે ફિલ્મ ગમે એવું જાય એના પર ડીઝલ ખૂટે, ગબર જેવો ગબર જેલો કાલિયા તેરા ક્યાં આવગા, બોલે કે હેન્ડલ મારો હેન્ડલ મારો. એટલે આજ આનંદ, આજ ઉસરંગ હાસલો. આજો હવે અમારા સાહેબજીને આવી ગયા, એનો પરિચય આપી દઉં. ભાઈ તબલા ઉપર વિનુભાઈ દેસાણી, એમને જોરદાર તાળીથી આપણે વધેલી, એમ જ ભાઈ અરે ભરતભાઈ એમને પણ જોરદાર તાળીથી વધેલી, બેન્જો ઉપર ભાઈ નરેશભાઈ અને મંજર ઉપર ભાઈ મેહુલભાઈ અને સુરેશભાઈ બંને યુવાનોને જોરદાર તાળીથી વધેલ્યો, અને મારુતિ સાઉન્ડ વલ્લભભાઈ ભીમાણી એમને પણ જોરદાર, કારણ કે સાઉન્ડ સારું હોય ને તો પ્રોગ્રામ સારો જાય, આ માઇક સારું હોય તો પ્રોગ્રામ સારો જાય, અને વાઈ ફાઈ હોય તો સંસાર સારો જાય. ભાઈને અમે બોલીએ કાંઈ આમાં બંધ કરેલી સ્વિચ આવે, અને આ જૂનું થાય ને તો અડધા ભાઈ દઈએ કે, પણ ઘણો સમય થઈ ગયો છે, ભલે આપણે કાર્યક્રમના બીજા દોર તરફ જવું છે, કારણ કે યુવાનોનો એવો આગ્રહ છે કે ગૌશાળા માટે જેમ અહીંયા રૂપિયા આવે એટલું વધારે સારું છે. અને આપણે હવે પછીનો દોર કોને હોપ, બે ને બે જ દેવા છે, કુમનભાઈને અલ્પાબેનને બે ને, આ બે ને, એટલે કાર્યક્રમના દોરના આગળમાં હજી શું છે જુવાણા બધા ભરેલી વાદળિયું, એટલે જે કંઈ ગૌશાળા માટે આવવું હોય આવે. પણ મેં તમને કીધું ને ગૌશાળાનું સરસ અહીં કાર્યક્રમ, આપ બધા ખૂબ વર્ષ્યા છો, એકવાર જોરદાર તાળીઓથી આ બધાને વધાવી લઈએ, કારણ કે આ દેશમાં મેં તમને કીધું ને ગા અને મા આ બેને જ બચાવવાની જરૂર છે, અને ગૌશાળા માટે એટલો બધો ભગીરથ પ્રયાસ થયો, એટલે બેન અલ્પાબેન અને કુમનભાઈને વિનંતી કરું, જોરદાર તાળીઓથી બે કલાકારને વધાવી લો, અને જે તમારી ફરમાશ છે એ બધી અહીં દઈ જાય એટલે ફરમાશ પૂરી કરવામાં આવશે. અરે જે કયો એ વાહડા ઉપર હાલ છું, અને એને પણ મોઢે બેહો ને, મવડા કેમ બેઠા બધા, હવે હવે ફેરી દો, અને લાંબુ ડીલે કરજો, ગાડલાનો પૂરેપૂરો ઉપયોગ કરજો. ખામણી ભાઈ હવે કંઈ બોલવાનું નથી ને તમારે, હા બોલવા કહેજો સૂતના આપી, નકર મેં ગઢડામાં જાહેરાત કરી હતી, મેં 10,000 રૂપિયા કોઈના હુતળામાં બાંધેલા ખોવાણા ગયો, 5 જણા આયા પડે, મેં મને ખાલી હુતળે જ જડી.